रुजन जी आपने पूछवा मांगे स्किल एक्जिबिशन प्रोग्राम माटे 4000 करोड़ प्रस्ताव हूँ आंकड़ाकीय माहिती में नहीं पड़ता मारे ये पूछू है कि स्किल इंडिया की छेल्ला घणा समय थी व्यापक चर्चाओ थी रही है स्किल इंडिया कितनी कारगर निवड़ी सके आगे भविष्य में સ્કિલ ઇન્ડિયામાં જે તમે આંકડા કયા કોઈ ડાઉટ જ નથી આપણે મેજર થ્રસ્ટ અત્યારે ગવર્મેન્ટ સ્કિલિંગ માટે એટલા માટે છે કારણ કે જ્યાં સુધી સ્કિલ નહીં થશે ત્યાં સુધી જોબ જનરેશન અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ નથી થઈ રહ્યું કેમ કે સ્કિલ ઇન્ડિયામાં હેતુ જ છે કે બે રીતે થાય હેતુ એટલે કે તમે સ્કિલ કરો એટલે આમાં આઈધર માણસ પોતાનું નાનું ઉદ્યોગ લઈ મળી જાય એટલે નાનું નાનું પોતાનો બિઝનેસ કરે પ્લમ્બર હોય તો નાનું પ્લમ્બિંગ કામ કરે ઇલેક્ટ્રિશિયન હોય તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સેલ્ફ એમ્પ્લોયડ એટલે સ્કિલ ઇન્ડિયા પર આ લોકોએ બહુ થ્રસ્ટ રાખ્યો છે હવે જે એવી સ્કિલ્સ બહુ સારી છે એમાં કોઈ ડાઉટ જ નથી પણ પોઈન્ટ અત્યારે થઈ રહ્યો છે કે એ સ્કીમ કેટલી મિસયુઝ થઈ રહી છે કે મારી પાસે દવા કહે છે કે છોકરાનું ઉપાડી ઉપાડીને ગામડેથી ઉપાડી ઉપાડી કે તમારા માટે મફત કરશે તમને મફત રાખશે બિચારા વાળી દીધા મફત માટે કોણ ના પાડે પણ બિચારા શું ભણે તો ભણવાનું જ જાણે કારણ કે અત્યારે તમે જોવા જાવ તો આપણે જયારે વાત કરો અત્યારે કારણ કે સ્કિલ જોડે હું એડ્યુકેશન બી સાથે નાખી દઉં એટલે વિકલ્પ એમાં એવી વાત થઈ રહી છે કે અત્યારે બહુ સરસ નવી એ લાવ્યા છે કે ભાઈ અમે નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ રાખશું એટલે આખી બોડી આવશે જે રાખશે બહુ સરસ વાત છે પછી અમે અમે સ્વયં એક ઓનલાઈન પોર્ટલ કરશું જેમાં જે સોરી એને એને વધારે કરશું તો લોકો પગે ભણી શકે પછી અમે ટેકનોલોજી માટે પણ ઇનોવેશન કરી પછી વાત કરું પણ પોઈન્ટ મારો અત્યારે છે કે આપણે ભણવાની જયારે વાત કરી છે પણ છોકરાઓ ભણવા તો તૈયાર છે પણ ભણાવશે કોણ કારણ કે આપણે બહુ મોટો આધાર છે જે ક્વોલિટી ઓફ એડ્યુકેશન છે એનો બહુ મોટો આધાર છે અને એના માટે કંઈક દેખાતું નથી કે શું કરવામાં આવ્યું છે કારણ કે જે કહેતી ને કે અત્યારની તારીખમાં જે પ્રોફેસર જે ટીચર છે તમે ઘણી કોલેજીસમાં જાજો તો નાની નાની એટલે મારે નથી કહેવું કે નાની નાની છોકરીઓ એટલે પ્રોફેસર ના બની શકે એ છોકરીઓની પાસે એક્સપિરિયન્સ એ કેટલું ભણવાનું એ હોય કે એ લોકો એ એ લેવલ પર ભણાવી શકે જે લેવલ પર આપણે જયારે વાત કરી છે સ્કિલ ડેવલપમેન્ટની વાત થાય છે ત્યારે અગર તમે લેટ અસ કે સ્કિલ ડેવલપમેન્ટ માટે 5000 7000 10000 નો કોર્સિસ હોય છે અને એમાં એવું હોય છે કે એ તો ગવર્મેન્ટ પૈસા આપશે પ્રધાનમંત્રી કૌશલ્ય મંત્ર યોજના ઘણી બધી યોજના છે શક્તિ યોજના છે પોઈન્ટ અત્યારે છે કે જયારે જે 10000 પ્લસ સ્ટુડન્ટ આપે છે ત્યારે ગવર્મેન્ટ પાસે બી પોતાના રિસોર્સિસ લિમિટેડ હોય તો હવે જે ભણાવે છે જે આવે છે ભણાવવા એ બી કંઈક પાર્ટ ટાઈમ હોય યા ફ્રીલાન્સર હોય જે બી કંઈ ભણાવે કારણ કે એની જરૂરત જ શું છે કે એને એમ તો એના પૈસા મળી ગયા અને એના એટલા મોટા પૈસા બી નથી મળતા એટલે આખી જે સિસ્ટમ છે એમાં ઘણા રિપોર્ટ છે અને એ રિપોર્ટ ને ક્લિયર કરવા પડશે અધર સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ અ વેરી નીડેડ થિંગ ને જેની પર આપણે રાઇટ સ્ટેપ લઈ રહ્યા છીએ વાત તમે કરી રહ્યા છો